ભાજપના કેન્દ્રીય મોવડી મંડળે એક મોટો નિર્ણય લીધો છે અને નિર્ણય એવો છે કે પુરુષોત્તમ રૂપાલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે. રૂપાલા રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે. ક્ષત્રિયોના આંદોલનની સામા પ્રવાહે ભારતીય જનતા પાર્ટીએ જવાનો નિર્ણય કર્યો છે તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે પુરુષોત્તમ રૂપાલાની, જેઓ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર છે અને હવે ફોર્મ પણ તેઓ ભરશે. રાજકોટમાં તેમણે કરેલા નિવેદન પછી ક્ષત્રિયો મેદાને પડ્યા અને તેમના વિવાદાસ્પદ નિવેદન માટે માફી માગો તેવી માગણી થઈ. રૂપાલાએ માફી પણ માગી, પણ ક્ષત્રિયોએ કહ્યું માફ નહીં કરવામાં આવે, ઉમેદવારી રદ કરો. જ્યારે આ મામલો સપાટી ઉપર આવ્યો ત્યારે નવજીવન ન્યૂઝના બિંદાસ બોલીશું કાર્યક્રમમાં અમે કહ્યું હતું કે કોઈ પણ કિંમતે સરકાર પુરુષોત્તમ રૂપાલાને બદલશે નહીં, કારણ કે સરકારને ડર છે કે ખોટી પરંપરા ઊભી થશે અને પછી બધા જ સમાજો આ પ્રકારે ભાજપ અને સરકારને દબાવવાનો પ્રયત્ન કરશે. અમે એક અઠવાડિયા પહેલાં શું કહ્યું હતું તે તમે જોઈ લો. પેલી બે બેઠકો બદલાઈ છે, એ બેઠકો પાર્ટી પોતે નિર્ણય કર્યો હતો બદલવાની, બરાબર છે. કોઈ જન આંદોલનને કારણે એ બેઠકો બદલાઈ છે એવું નહોતું. કાર્યકર્તાઓનો વિરોધ હતો, કાર્યકર્તાનો વિરોધ હતો, પણ આ જે સ્કેલ છે ક્ષત્રિય આંદોલન એ સ્કેલ મોટો છે. છતાં પણ નહીં બદલે. કારણ કે પેલું પાર્ટીનું ઇન્ટરનલ પોલિટિક્સ હતું. આ ક્ષત્રિયો જો એમને એવું ખબર પડશે કે જો ક્ષત્રિયોને કારણે અમે બેઠક બદલીએ છીએ તો કાલે અર્જુન મોઢવાડિયા સામે પણ આંદોલન થાય, પોરબંદરના લોકો પણ આંદોલન કરે કે આયાતી ઉમેદવાર કેમ છે, બીજા સીજે ચાવડા સામે પણ આ પ્રકારનું આંદોલન થાય. આ આંદોલન એમને પરવડે એવું નથી અને એટલા માટે આ રૂપાલાને નહીં બદલે. છેલ્લે ત્યાં સુધી પણ વાત લાવી દઈશું કે તમે રૂપાલાને નુકસાન નથી કરતા, તમે નરેન્દ્ર મોદીને નુકસાન કરો છો. આવો દાવો પણ નાખવામાં આવશે ક્ષત્રિયો સામે અને ત્યારે ક્ષત્રિયો વિડ્રો થશે. તમે જોયું, અમે કહ્યું હતું કે સરકાર કોઈ પણ કિંમતે રૂપાલાને યથાવત રાખશે, કારણ કે સરકાર એક એવી પરંપરામાં જવા માગતી નથી કે જેમાં સરકારનું નાક દબાવી સરકાર પાસે ધાર્યું કરાવે. આ ઘટનાક્રમ પછી ઘણા બધા આંદોલનો પણ થયા, કોર કમિટીની બેઠક પણ મળી, સીઆર પાટીલે માફી પણ માગી અને ક્ષત્રિયોએ કહી દીધું અમારું આંદોલન જારી છે, પણ સરકારે તેમાં પણ ફૂટ પડાવવાની શરૂઆત કરી. કેટલાક કોર કમિટીના નેતાઓને સાધી લીધા. આ શું કામ સાધી લીધા? કારણ કે કોર કમિટીમાં જે કોઈ નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક વ્યવસાયિક રીતે સરકાર સાથે સંકળાયેલા છે અને આ નેતાઓને આ આંદોલન લાંબુ ચાલે તે પરવડે તેમ નથી. અમે કહી રહ્યા હતા કે સરકાર રૂપાલાને નહીં જ બદલે. રૂપાલા દિલ્હી ગયા હતા અને દિલ્હીથી પાછા આવ્યા પછી અમદાવાદ એરપોર્ટ ઉપર પત્રકારો તેમને મળ્યા, પણ ત્યારનો તેમનો જે આત્મવિશ્વાસ એટલે કે તેમનો કોન્ફિડન્સ ગજબનો હતો. તેમની ભાષામાં સ્પષ્ટતા હતી કે ચૂંટણી લડીશ અને તે પણ રાજકોટથી, ભલે ક્ષત્રિયોને જે કરવું હોય તે. આ બિટવીન ધ લાઇન સ્ટોરી જોવા માટે પહેલાં રૂપાલાનો આત્મવિશ્વાસ તમે એરપોર્ટ ઉપર જોઈ લો. કેબિનેટની મીટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે. સાહેબ, કાલે મીટિંગ, કાલે આપણા જે આગેવાનો છે ક્ષત્રિય આગેવાનો, ભાજપે જ્યાં સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાજની તેની સાથે બેઠક કરી ફેર વિચારણા કરવા માટે થઈ અને આપણા આગેવાન અમારા રાજપૂત સમાજના અગ્રણીઓને કહેવામાં આવ્યું, પરંતુ એ લોકોની વાત હજી એની જ છે ને એ પોતાની વાત ઉપર અડગ છે. આ બાબતે આપનું શું કહેવાય? એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય નથી. સાહેબ, હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં આવ્યું છે રાજકોટમાં અને અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી. વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે. મેં કહ્યું ને એમ કે મેં
પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દ્રષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી. અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર. સાહેબ, આ જે ઘટના બની છે, પરસોત્તમ રૂપાલાને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, આટલું વાર્મ વેલકમિંગ માટે ધન્યવાદ. તમે અમદાવાદ એરપોર્ટ ઉપરનું આ દ્રશ્ય જોયું કે રૂપાલા કેટલા આત્મવિશ્વાસથી વાત કરી રહ્યા છે અને રૂપાલા કહી રહ્યા છે મને સમાજના તમામ વર્ગોનું સમર્થન છે, એટલે રૂપાલા ચૂંટણી લડવાના છે, તે તેમણે સ્પષ્ટ કર્યું હતું અમદાવાદ એરપોર્ટ ઉપર. અમદાવાદ એરપોર્ટ પરથી તે પોતાના નિવાસસ્થાને પહોંચે છે, ત્યાં તેમને મળવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પ્રભારી રત્નાકર આવે છે. આ બંનેની બેઠક થાય છે, બંધ બારણે બેઠક થાય છે. અમારા સૂત્રો એવું કહે છે કે રૂપાલાને કહી દેવામાં આવ્યું કે ચૂંટણી તો તમારે જ લડવાની છે, આ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તો તેના માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવામાં આવ્યું છે કે પોલીસને તૈયાર રહેવાનો આદેશ આપી દો. આમ હવે સરકાર કાયદો અને વ્યવસ્થાના મામલે પણ અડગ છે. રસ્તા ઉપર ક્ષત્રિયો કોઈ કાર્યક્રમ આપવાનો પ્રયત્ન કરશે તો કાયદો કાયદાનું કામ કરશે તેવું અમારા સૂત્રો કહે છે. હર્ષ સંઘવી અને રત્નાકર મળીને નીકળે છે. ત્યાર પછી રૂપાલા ઘરની બહાર જ્યારે આવે છે ત્યારે પત્રકારો ફરી વખત તેમને ઘેરી વળે છે. ત્યારે પણ તેમનો આત્મવિશ્વાસ ગજબનો વધેલો હતો. આ આત્મવિશ્વાસ કહી રહ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ કહી દીધું છે રૂપાલા ચૂંટણી તમારે જ લડવાની છે. રૂપાલાએ પોતાના ઘરની બહાર આવી પત્રકારોને શું કહ્યું તમે જોઈ લો. પ્રચાર હવે શરૂ કરશો? પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી. પુરુષોત્તમ રૂપાલા અત્યારે દ્રશ્યની અંદર આપ જુઓ છો. તમે ગાડી રાખો, એક તમે એક ગાડી રાખો, હું તમારી ભેગો આવું. તમે એક ગાડી લઈ લ્યો અને મને એમાં બેહાડો, એટલે મારે તમને ગોતવા નહીં, તમારે મને ગોતવો નહીં. ઓકે, ધન્યવાદ. એક તબક્કે પત્રકાર ઉપર રૂપાલા સહેજ નારાજગી પણ દર્શાવે છે અને પછી તેમના જૂના સ્વભાવ પ્રમાણે કહે છે કે હવે મને કાર આપી દો, હું તમારી સાથે ફર્યા કરીશ, જેથી તમે મને ન શોધો અને હું તમને ન શોધું. તો આ હકીકત છે કે હવે રૂપાલા બદલાવાના નથી. તમને આ સ્ટોરી કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો. નવજીવન ન્યૂઝ એટલે સમાચારોમાં બીજા કરતાં અગ્રેસર અને વિશ્વસનીય સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, કારણ કે નવજીવન ન્યૂઝ તમારી ચેનલ છે. અને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. અત્યારે મને અને મારા સાથી વેદાંત વશ્યાને રજા આપો. એક નવા વિષય સાથે તમારી પાસે હું જલ્દી પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે